હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જે વડુની અંદર ઘટના ઘટી છે એના ભાગરૂપે આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની પર ફરિયાદી થઈ છે એવા લોકોને તાત્કાલિક પોલીસ ધરપકડ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે. બીજું કે પાદરા પીપી શોપ, ગર્લ્સ સ્કૂલ, શારદા હાઈસ્કૂલ એની આજુબાજુ જે લુખા તત્વો ગુમા છે એને પણ પોલીસ એરેસ્ટ કરે એવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની માગણી છે. જો આવું કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો કાયદો હાથમાં લે. પાદરા તાલુકાના વડુ ગામમાં ગત 27 ડિસેમ્બરે હિન્દુ કન્યાઓ સ્કૂલોમાં જઈ રહી હતી એ સમય દરમિયાન લઘુમતી મુસ્લિમ સમાજના કેટલાક લુખા અસામાજિક તત્વોએ આ યુવતીઓને ટાર્ગેટ બનાવી લવ જિહાદના ભાગના સ્વરૂપે તેને શારીરિક માનસિક હેરાનગતિ કરી, છેડછાડ કરી અને હોસલાવી પટાવી ન માને તો જબરદસ્તીથી પણ પોતાની સાથે બોલતી કરવી અને બોલીને એને લગ્ન કરવા અને એના દ્વારા આખું એક ષડયંત્ર સમગ્ર દેશભરમાં ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. એનો જ એક આ ભાગ છે લવ જિહાદનો. અને એને સામે હિન્દુ જાગરણ મંચ, વિશ્વ હિન્દુ પરિષદ ભજનતળે આંદોલન શરૂ કર્યું છે પાદરા તાલુકાની અંદર. અને આ ભાગ સ્વરૂપે અમે સરકારશ્રીને, પોલીસ તંત્રને માગણી કરીએ છીએ કે ઉપરોક્ત વડુ ગામના અંધારીપુરાના જે બે બનાવ છે એ બે બનાવની અંદર જે આરોપીઓ છે આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, ગુના દાખલ કરી ધરપકડ કરવામાં આવે અને આ અસામાજિક તત્વો જે લુખા તત્વો છે એની સામે કડકમાં કડક સજા કરવામાં આવે. ઉપરાંત સરકાર પાસે અમે માગણી કરીએ છીએ, પોલીસ તંત્ર પાસે માગણી કરીએ છીએ કે જે પ્રકારે હિન્દુ કન્યાઓ શાળા કોલેજે ટ્યુશન ક્લાસમાં જાય છે અને આ પ્રકારના અસામાજિક તત્વો હિન્દુ બહેન દીકરીઓની છેડછાડ કરે છે, એને અપમાનિત કરે છે, શારીરિક કડપલા કરે છે, એ બંધ થાય એટલા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, પોલીસોનો એની મોબાઈલ વાન ફરતી રહે જેના કારણે હિન્દુ કન્યાઓની સુરક્ષા થાય. અને એ માગણી અમે સરકાર પાસે કરી રહીએ છીએ કે આવા તત્વોને નિષ્ઠ નાબૂદ કરી અને કડક સજા કરવામાં આવે એવી આજની માગણી થાય.